ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26મી જાન્યુઆરીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ અને યુવા સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ રવેશ રામચંદાની દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણી ધ્વજવંદન કરીને કંઈક અલગ પ્રકારે જ કરી હતી. ભારતના આ પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ ખાતે સાંઈબાબાના મંદિરની બાજુમાં સત્તાધાર ખાટલોડિયા ખાતે રિક્ષા ચાલકોને સીએનજી ગેસ મફત પુરાવી આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન 100થી પણ વધારે સંખ્યામાં રિક્ષા ચાલકોને આ સેવાનો લાભ લીધો હતો. આ લોકો દ્વારા આ રીતે આવું ઉમદા કાર્ય કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26મી જાન્યુઆરીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ અને યુવા સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ રવેશ રામચંદાની દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણી ધ્વજવંદન કરીને કંઈક અલગ પ્રકારે જ કરી હતી. ભારતના આ પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ ખાતે સાંઈબાબાના મંદિરની બાજુમાં સત્તાધાર ખાટલોડિયા ખાતે રિક્ષા ચાલકોને સીએનજી ગેસ મફત પુરાવી આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન 100થી પણ વધારે સંખ્યામાં રિક્ષા ચાલકોને આ સેવાનો લાભ લીધો હતો. આ લોકો દ્વારા આ રીતે આવું ઉમદા કાર્ય કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ.